આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતમાં આગળ અભ્યાસ કરીશું પ્રકરણ 7 અજ્ઞાત સંકલનમાં સ્વાધ્યાય 7.1 તથા કેટલાક ઉદાહરણો આપણે જોવાના છે. તમને જે દાખલા આપ્યા છે એમાં જ તમને કન્ફ્યુઝન હોય 6 7 8 ના દાખલા આપ્યા છે એમાં જ તમારે કોઈ દાખલો પૂછવો હોય તો તમે પૂછી શકો છો. બરાબર છે. 6 7 8 ને 9 3 3 4 4 તમે ઈઝી દાખલા કરી આપી દીધા હતા એવું મને લાગે છે. બરાબર છે. તો એ જોઈ લઈએ આપણે કે કોઈ તમારું જો કરવું હોય તો એ એક્સ કરતા બી એક્સ કરતા તો ફોર એ સ્ક્વેર આપણને આપો જે તત્વ નંબર છઠ્ઠો જોઈ લઈએ. બરાબર છે. કે તમને જેથી ખ્યાલ આવી જાય કે તમારે શું થતું હશે પછી આપણે આગળ ઉદાહરણ પ્રમાણ પર બીજા દાખલા જોઈશું. છ સંકલન ફોર ઇ રેસ ટુ થ્રી એક્સ પ્લસ વન ઇન્ટુ થ્રી એક્સ બહુ ઇઝી દાખલો છે. કઈ અઘરો છે નહીં. બરાબર. પછી આપણે અહીંથી આગળ ઉદાહરણ જોઈ પછી બીજા કેટલાક દાખલા પણ ગણીશું. બરાબર. તો જુઓ શરૂઆત કઈ રીતે કરવાની તમને આ ખબર પડી. સંકલન ચાર અચળ ઇ રેઝ ટુ થ્રી એક્સ ડી એક્સ પ્લસ સંકલન વન ડી એક્સ ફોર અચળ. બરાબર. હમણાં જ આપણે વાત કરી ઇ રેઝ ટુ થ્રી એક્સ નું સંકલન ઇ રેઝ ટુ થ્રી એક્સ અને થ્રી એક્સ નો થ્રી છે પ્લસ વન નો એક્સ પ્લસ થ્રી બરાબર ફોર અપોન થ્રી ઇ રેઝ ટુ થ્રી એક્સ પ્લસ એક્સ. બરાબર છે. આવી રીતે તમને બે જે દાખલા આપેલા છે 6 7 8 9 ચારે ચાર તમારે થઈ જશે ગયા પ્રેમમાં જે આપણે વાત કરી હતી પ્રમાણે. હવે અત્યારે તમને દસમો દાખલો એક છે કરી દઈએ પછી આપણે બીજા જે દાખલા છે એના પણ આગળ ઉદાહરણ દ્વારા પણ વાત કરી 10 11 જોઈ લઈએ બે દાખલા. બરાબર. એટલે તમને અંદાજ આવી જશે કે એ દાખલા થાય છે. દાખલા નંબર 10 જોઈએ આપણે. બરાબર. દાખલા નંબર 10 જુઓ એમાં એવું આગળ છે કે વન સંકલન અંડર રૂટ એક્સ માઇનસ વન અપન અંડર રૂટ એક્સ નો હોલ સ્ક્વેર. હવે આની અંદર તમે શું હોય તૃતીયાંશ કરીને પણ તમે કરી શકો છો પણ ઉપર વર્ગ છે એટલે આપણે પહેલા વિસ્તરણ કરી દેવું પડે. શું કરવું પડે? વિસ્તરણ કરવું પડશે પૂર્ણ વર્ગ એટલે સંકલન પહેલા આપણે આપણે કરીએ અંડર રૂટ એક્સ સ્ક્વેર. બરાબર. પહેલા ભાગનો વર્ગ માઇનસ ટુ પહેલું બીજું ખાલી અંડર રૂટ એક્સ ઇન્ટુ વન અપોન અંડર રૂટ એક્સ પ્લસ વન અપોન અંડર રૂટ એક્સ નો હોલ સ્ક્વેર અને આખાની બહાર ક્વાન્ટિટી. હવે તમે સાદું આપશો એટલે તમને ખબર પડશે અહીંયા આવશે એક્સ. હવે તમે એક એક પદ અલગ કરવા જો કરશો એક્સ સ્ક્વેર નો ઇન્ટુ વર્ગમૂળ એટલે એક્સ ડીએક્સ આપણે અલગ કરતા જઈએ માઇનસ ટુ સંકલન ડીએક્સ. બરાબર છે. બે આ સાદાને પૂરી જશે પ્લસ વન અપોન એક્સ ડીએક્સ જોઈ લો. કારણ કે અહીંયા વર્ગમૂળનો વર્ગ છે એટલે સંખ્યા પોતે આવી જશે. બરાબર. હવે તમે તમારી રીતે જ્યાં તમે લખો છો ત્યાં તમને અંદાજ આવે છે. તો એક્સ નો ઇક્વલ શું થશે? એક છે વન પ્લસ વન અપોન વન પ્લસ વન માઇનસ ટુ ડીએક્સ વન છે માઇનો એટલે એક્સ અહીંયા વન છે બે ઇન્ટુ વન બરાબર વન આવશે બંને ઉડી જાય એટલે આવી સુધી પ્લસ હવે આ એક્સ ની ઘાત ને માઇનસ વન કરો. બરાબર છે. અને ડીએક્સ એનું આપણે લખવું પડશે એટલે કે એક્સ ને બે છે તો બે માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ ને માઇનસ વન પ્લસ વન કરવાનું છેદમાં માઇનસ વન પ્લસ વન પ્લસ થ્રી જો અહીંયા શું થશે જોઈએ તો તમારો જવાબ થઈ જશે. બરાબર. કે એક્સ સ્ક્વેર ભાગ્યા બે માઇનસ ટુ એક્સ પ્લસ વન પણ ઉડી ગયા એક્સ ને જીરો છેદમાં જીરો પ્લસ થ્રી એટલે અહીંયા કશું આવશે નહીં વન અપોન જેને કશું એટલે એક્સ સ્ક્વેર બાય માઇનસ ટુ એક્સ પ્લસ સી હશે. જોઈ લો જવાબ શું આવે છે દસમાં. એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન અપોન એક્સ નું લોગ એક્સ કર્યું છે. ઓકે. અહીંયા વન અપોન એક્સ નું શું કદ છે લોગ એક્સ કર્યું આપણે ભૂલ પડી. બરાબર છે. તો અહીંયા લખી દો લોગ એક્સ પ્લસ સી સીધું થઈ ગયું.
log x plus me modo kama lakhi de chhe ta mar bol avshe thank you clear bas aa ikna aa das mo e rite 11 mo lakho chhe joi le ek be kari de tamar mate x cube plus 5x square minus 4 upon x square aur niche x square chhe ta darek na padme tamar x square lai jao padshe sutra padshe darek na chhe me x square lai jao pachi tamar nu sadhu papan chhe બરાબર તો જોઈએ 11 નો પછી આ ઉદાહરણ છે પણ જોઈએ x કર્ણ પ્લસ 5x માઈનસ 4 છેદમાં x સ્ક્વેર dx બરાબર છે હવે અહીં જુઓ દરેક ના પદ માં x² પહેલા લખતા ના પહેલા પણ આપણે વાત કરી છે દરેક ના પદ માં જે આવે અલગ કરો x² / x² + 5x² / x² - 4 / x² = dx બરાબર સંકલન બરાબર કરતા જાવ x વધી ગયો એટલે માત્ર x dx + x² + 5 1 dx - 4 x ને માઈનસ 2 dx બરાબર છે હવે વિકલન સંકલન 1 + 1 / 1 + 1 + 5 1 નો વિકલન સંકલન x ના તો 1 નો વિકલન જે હોલા માઈનસ 4 x ને માઈનસ 2 + 1 બરાબર માઈનસ 2 + 1 + 3 સાદું રૂપ આપી દેતા જવાબ આવી જશે છેલો x² by 2 plus 5x minus जो अहिया થશે 4x minus 1 छेदमा minus 1 plus आ minus minus plus x લેજે રહી જાવ બરાબર છે એટલે x² by 2 plus 5x minus minus plus 4 upon x plus આવો જવાબ છે ચેક કરો આવો જવાબ હોય તો તમારો દાખલો સાચો થઈ ગયો બરાબર છે x² by 2 plus minus 4x minus 1 5x 4 upon x plus c c છેલ્લે જ કરવાની એવું નહીં કરવાનું તો પછી દરેક પદ આગળ જો c1 c2 c3 એ બધું નહીં કરવાનું ડાયરેક્ટ છેલ્લે c કરે જાય સંકલન પૂરું થઈ જાય છેલ્લો જવાબ ત્યારે પ્લસ c કરી દેવો બરાબર છે આવો તમારો આવો બધા જ મોટા ભાગે દાખલા ટાઈપ ના છે 12 માં પણ એ ટાઈપ છે 13 માં પણ 13 માં તમારે હવે પણ પડશે x³ - x² + x - 1 / x - ઉપર ના અવયવ પડી જશે નીચે પણ અવયવ પડી જશે અને પછી બંને અલગ કરજો અને x - 1 અલગ કરો જો પહેલા તમારું ઉદાહરણ હોય તો જોઈ લઈએ એવું હોય બરાબર એવું છે નહીં પણ આપણે એ કરીએ પછી આપણે ઉદાહરણમાં જઈશું તમારે કેટલા દાખલા કરવા માટે બરાબર તો ચલો આપણે 12 માં આ રીતે છે જેમાં રૂટ x અંદર અને નીચે છે તો x ની એક તૃતીયાંશ કરી દેવાનું શું કરવાનું x ની એક તૃતીયાંશ અને ઉપર નીચે લઈ જવાનું બધામાં બરાબર છે બધામાં જે x x y ની કાઢી સાથે બાદબાકી કરીને સાદો ઉપાય આપેલો સાદો આપીને દાખલો કરવાનો છે બરાબર છે આપણે દાખલા નંબર 13 ની વાતો કરીએ x³ - x² છેદમાં હા x² + x - છેદમાં x - 1 એવો આપણો દાખલો છે તો આપણી પાસે જે રકમ છે એ રકમનો આપણે ઉપયોગ કરવાનો છે અવયવ તમને પડી જશે બરાબર પણ અવયવ પડી જાય તો તમારો દાખલો થઈ જશે જો 13 માં સંકલન x² - x² + x - 1 છેદમાં x - 1 dx આવી રહ્યો છે તો આપણને ખબર છે ઉપરના અવયવ પડી શકે એમ છે જો આ બંનેમાં તમે x² / x - 1 + 1 / x - 1 બરાબર છે ચલો x² / x - 1 + 1 / x - 1 છેદમાં x - 1 dx હવે કૌંસ કાઈ પર લખી દો x - 1 જો આ વિસ્તરણ છે તો આવો હોય બંને વચ્ચે પ્લસ નું ગુણાકારનું ચિહ્ન હવે આ હોય તો આપણે આના પર એટલે આ વિભાજ્ય એટલે વિસ્તર તો તમે આ વિભાજ્ય કેવી રીતે કે વિકલન નું વ્યસ્ત સંકલન સંકલન નું વ્યસ્ત વિકલન થાય
તમને જે વિકલ્પ એ આપે છે જે વિધેય આપેલ છે એ વિધેયનું સંકલન કરી લે બસ એ સંકલન કરશો એટલે આપેલા વિધેય જે છે એનું એ પ્રતિવિકલિત થઈ જશે શું થઈ જશે પ્રતિવિકલિત થઈ જશે બસ આપણે જો છેદમાં x માઈનસ 1 dx છેદમાં x માઈનસ 1 dx આ બે ઉડી જશે હવે જે રહે પહેલા લખી દો x² + 1 બને આ લખ કરો x square dx plus 1 dx बराबर એટલે કે x 2 વત્તા 1 છેદ માં 2 વત્તા 1 plus x is equal to x 3 છેદ માં 3 વત્તા x વત્તા 1 બરાબર છે આ તમારું સંકલન થઈ ગયું જોઈ લો જો x² / 3 + x + 3 થઈ ગયું તમને ઘણી વખત તમારે આવું સીધું આપે છે જો તમે ચોપડી નું ઉદાહરણ સીધું એક વાર આ કરવા પ્રથમ સમય કરતા રહેશો તો ક્યારે ઘાતાંકો પ્લસ ઓર માઇનસ આવે ત્યારે તમારે થઈ જશે કારણ કે આમાં દાખલામાં નીચે અંડર રૂટ x છે એટલે x ની દ્વિતીયાંશ અને x ની દ્વિતીયાંશ ઉપર જાય એટલે x ની માઇનસ એક દ્વિતીયાંશ અને તમને જે ઘાતાંકો આપેલો એની સાથે એનું સાદુરૂપ આપવાનું થશે તમારે એવો બાર દાખલો હવે ઉદાહરણ એકાદ લઈએ જો બીજો એક છે 14 નું 1 માઇનસ x ઇન્ટુ અંડર રૂટ x બરાબર 3 ઓડી x તો અંડર રૂટ x છે તમારા અંદર ગુણો પડશે એટલે અંડર રૂટ x માઇનસ x ને ઇન્ટુ x ને એક દ્વિતીયાંશ ઇન્ટુ x ને એક દ્વિતીયાંશ હશે જો 14 માં આપણે કેવી રીતના છે જોઈ લો એટલે આજે જો સ્વાધ્યાય જતા લાગે બધા જણા બે વાર કરવાના રહેશે હો આજની રીતમાં ધ્યાન રાખવાનું કરાવ દાખલા તમામ બે વાર થવા એવું યાદ રાખજો બરાબર છે દાખલા નંબર 14 જુઓ સંકલન કૌંસમાં 1 માઇનસ x ઇન્ટુ અંડર રૂટ x dx આવશે બરાબર તો આની અંદર શું કરવાનું તો તમારે કંઈ જ કરવાનું જરૂર નથી આમાં જો પહેલા આવો કરો સંકલન અંડર રૂટ x તોડી નાખો અંડર રૂટ x માઇનસ x અંડર રૂટ x રૂટ x હવે આવો થઈ શકે ના થઈ શકે જો અહીંયા ગુણાંક હશે x ની દ્વિતીયાંશ અહીંયા સાદુરૂપની જરૂર છે સંકલન x ની એક દ્વિતીયાંશ dx અહીંયા સંકલન x ની 1 વત્તા એક દ્વિતીયાંશ dx હવે અહીંયા લસા આવશે તમારો એટલે બે એકા બે બે ને એકાઉન્ટ એટલે પછી કરીએ વખત લખી શકીએ એક્સ ની દ્વિતીયાંશ dx માઇનસ સંકલન બે ને એક ત્રણ ત્રણ દ્વિતીયાંશ એક્સ ની હવે તમે કરો છો તો શું થશે એક્સ ની એક દ્વિતીયાંશ પ્લસ વન છેદમાં એક્સ ની એક દ્વિતીયાંશ અરે સોરી એક દ્વિતીયાંશ પ્લસ વન જેના છેદમાં પ્લસ વન અને ત્યાં એક છે સમજીને ચાલવાનું છે યસ ઓર નો માઇનસ એક્સ ની ત્રણ દ્વિતીયાંશ વત્તા એક છેદમાં ત્રણ દ્વિતીયાંશ વત્તા એક વત્તા સી જો મેં છેદલા એકડા આપતા તો એના છેદમાં પણ એકડો લઈ લીધો એટલે તમને દેખાય જાય કે લસા શું આવે એક અને બે નો લસા બે આવે બરાબર છે આવું તમને ખબર પડી ગઈ એટલે હવે શું થશે સાદો પાકો તો x ની 2 એકા 2 એટલે x ની 3 દ્વિતીયાંશ છેદમાં પણ 3 દ્વિતીયાંશ થશે કેવી રીતે 2 એકા 2 માઇનસ અને x ની 5 દ્વિતીયાંશ થશે 2 અહીં જતો રહેશે છેદમાં 5 દ્વિતીયાંશ બસ હવે વ્યસ્ત કરો 2x ની 3 દ્વિતીયાંશ છેદમાં 3 માઇનસ 2x ની 5 દ્વિતીયાંશ માં 5 વત્તા c આ જવાબ તમારો છે ચેક કરો લો જવાબ x ની કયો દાખલો 14 2 2x ની 3 દ્વિતીયાંશ છેદમાં 3 માઇનસ 2 પંચમાંશ x ની 5 દ્વિતીયાંશ વત્તા c બસ એવી જ રીતે 15 માં દાખલો છે અંડર રૂટ x એ તમારા અંદર ગુણી કરવાના છે બરાબર હવે ત્યાર પછી જે 16 17 એમાં sin cos ની વાતો આવે છે તો 15 સુધીના દાખલા તમારે બે વાર કરી દેવા ક્યાંથી ક્યાં સુધી 10 થી 15 બે વાર કરવા
કરાવે દાખલા બહુગુણ જોડે લખી દઉં છું કરાવે દાખલા દસ થી પંદર કેટલી વાર કરવાના બરાબર છે કારણ કે આપણે નવમો પણ કાઢ્યો આપણે દસ થી પંદર લખી દીધી બરાબર છે એટલે પછી તમારે જે છે એ સાઈન કોસ્ટ આવે છે એટલે આપણે ઉદાહરણ જોઈશું અથવા સાધ્યમાં જોઈશું એટલે તમને ઉદાહરણ પ્રમાણે દાખલા પણ તમારી પાસે થઈ જશે યસ સર નો બરાબર એટલે આપણે થોડું જોઈ લઈએ પંદરમો આ તેમો તમારા માટે આવે છે બાકી મેં કરી દીધા છે હવે ઉદાહરણ છે એ સાઈન કોસ્ટની વાત શું કે છે જો જેટલું સર્કલ ચાલે હવે તમને શું કે આમાં સર્કલ નિયત પર શું હોય અહીંયા ઇન્ટિગ્રેશન હોય અંગ્રેજીમાં સમય ઇન્ટિગ્રેશન અહીંયા વન ટુ હોય તો તમારે કિંમત મૂકી સાથે હોય નિયત સર્કલ નિયતમાં લિમિટ આપેલ હોય છે બરાબર સર્કલ અને અંગ્રેજીમાં ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે ચાલો જોઈએ ઉદાહરણમાંથી કે સાધ્યમાંથી સાઈન કોસનો શું થાય બસ ઘણા બધા આપણા સરળ સ્વરૂપ આવી જાય છે પહેલું છે ઉદાહરણ સાઈન એક્સ પ્લસ કોસ એક્સ સાઈન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ બરાબર તો હમણાં જ આપણે થોડા સમય પહેલા સૂત્રો જોયા છે પહેલા તમારે અલગ પ્રજાના કઈ કરવાનું માઇનસ કોસ એક્સ પ્લસ સાઈન એક્સ પ્લસ એટલે યાદ રાખ્યું વિકલનમાં સાઈન એક્સ નો કોસ એક્સ હતો તો અહીંયા માઇનસ ચિહ્ન કરવાનું અને ત્યાં આપણે વિકલન કોસ એક્સ નું માઇનસ સાઈન એક્સ હતા તો અહીંયા કોસ એક્સ નું પ્લસ સાઈન એક્સ આ જવાબ થઈ ગયો બોલો કેટલો ઇઝી છે ચાલો બીજું છે કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોટ એક્સ છે બહુ સરસ ઉદાહરણ છે કોસ એક્સ ઇન્ટુ cosx પ્લસ cotx ઇન્ટુ dx આવો તમે તો હવે એમાં તમે શું કરી શકો તો આની અંદર બે વસ્તુ થઈ શકે છે કઈ બે કે જો cosx હોય તો તમને ખબર છે cosx cotx નું cosx કરે છે પણ cosx નું વિકલન તો શું છે આપણને ખબર નથી પણ આપણને એટલી ખબર છે કોસ સ્ક્વેર એક્સ નું કોટ એક્સ થાય જો કોટ એક્સ નું કોસ એક્સ સ્ક્વેર એક્સ પણ કોસ એક્સ ઇન્ટુ કોટ એક્સ એક્સ હોય ખાલી કોસ એક્સ હશે તો કોટ સ્ક્વેર એક્સ એવું કઈ થતું નથી બરાબર કોસ એક્સ એક્સ નું કોસ એક્સ એક્સ ઇન્ટુ કોટ એક્સ થાય છે પણ આપણી પાસે એટલું કોસ એક્સ છે પણ અહીંયા ગુણાકાર છે તમારા બધાને ગુણાકારમાં લઈ જવાનું ગુણાકાર બની જશે એટલે તમારી પાસે આપણે જવાબ ઓટોમેટિક ગુણાકારમાં છે કે કામ આ આપણે બીજી રીતે પણ થઈ શકે છે બરાબર જોઈએ જો cos x સ્ક્વેર x પ્લસ cos x કોટ x બસ આટલું તમારે પહેલા કરી દીધું હવે તમને ઓટોમેટિક નામ ખબર પડી જશે કે વિકલનનો જે જવાબ સરકાર માં તો જલ્દી જવાબ થઈ જશે cos x સ્ક્વેર x dx પ્લસ સંકલન cos x cot x એટલો dx હવે તમને ખબર છે cos square x નું વિકલન છે તો કે cot x નું પણ કેવા cot x લખવાનું માઇનસ પ્લસ cos x cot x શું છે જોઈ લેજો માઇનસ cot x માઇનસ cos x x પ્લસ એનો મતલબ એ થયો એવું વસ્તુ કે આવું જ્યારે આવે ને તો તમને તે ખબર પડે વિકલ કોટ એક્સ નું કોસ સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ નું માઇનસ કોટ મેં તમને પહેલા કીધું ચિહ્ન અહીંયા હોય કે ના હોય
पर सामने कुछ नहीं आ सके कारण आपने खबर छ cot x નું વિકલન માઈનસ cos x² થાય જો આપણે પાસે cos x² પ્લસ હતો cot x લેવું પડતું અને cos x નું વિકલન આપણે ખબર છે માઈનસ cot x cos x તો અહીં cos x x અને cot x જ છે તો આ માઈનસ હવે આ દાખલામાં તમે 1 / sin થી કરો તો દાખલાનો અંદર અંદર આપકો ચેન્જ થઈ જાય છે એવી રીતે પણ બની જાય છે જો 1 / sin x into 1 upon sin x cos x upon sin x એટલે 1 plus cos x upon sin x કરે છે પરથી આ જે રકમ છે એ આવી રીતે પણ હોઈ શકે કે રીતે 1 plus cos x upon sin x કરે છે આવી રકમ પણ છે આ એ આ સેમ વસ્તુ છે આ સેમ વસ્તુ છે કારણ કે cos x નું 1 upon sin x હશે આનું 1 upon sin x આનું 1 sin બધા sin છે એટલે ઉપર તો સરળ અંદરનો sin નીચેનો sin પણ કારણ કે એના પછીનો દાખલો તમને એ રીતે ઊંધો આપે કે 1 માઇનસ sin x / cos x કરો તો 1 માઇનસ sin x / cos x હોય તો શું થાય cos x cos x ઉડી જાય તો એક જાય પછી ઉડાવવા નથી બંને તે વખતે પદ અલગ કરેલા છે બરાબર છે કે 1 માઇનસ sin x / cos x જો અહીંયા 1 માં + cos x / sin x હવે તમને એવું કહે છે કે 1 માઇનસ sin x જો હું રકમ બંને રીતે લખી લઈશ બરાબર છે એટલે આ દાખલો જે છે અથવા કરો છો એનો જવાબ આ છે કે રીતે જોયો તો 1 + cos x / sin x સંકલન dx હવે તમે જ્યારે પણ એટલે ખબર છે અંશમાં પદ પ્લસ માઈનસ સાથે જવાબ તો છૂટા પાડ્યા એટલે 1 / sin x dx + cos x upon sin square x dx આવો તો થઈ શકશે કે નહીં થઈ હવે તમે એક વાર sin square x એટલે શું થશે cos square x into dx plus cos x અને 1 / sin square x એટલે cos square x છે બરાબર 1 / sin square x એટલે cos square x બરાબર वन अपॉन साइन स्क्वायर एक्स इले कॉस एक्स स्क्वायर एक्स जो कॉस स्क्वायर तो कॉट एक्स है तो ये कॉस एक्स आओ जो ही इले वन प्लस कॉस एक्स अपॉन साइन स्क्वायर बराबर ठीक है તો આવી રીતે પણ આ જવાબ થઈ જશે અહીંયા સાઈન અને ભાગ કરો થઈ એટલે આ થશે cot x into cos x dx આગળ છે તમારી પાસે cos x જો આવી રકમ આપણે અંદર સાદો ભાગ થઈ ગયો જવાબ આવ્યો એટલે એક સાઈડ એ અને એક સાઈડ નું કોસેક હતું કોસેક પર સાઈન ઉપર એટલે આ રકમ આવી રીતે પણ આવી શકે છે જો એવો દાખલો છે બીજો જોઈએ આપણે આના દાખલો પર આવી જશે એમાં 1 માઇનસ સાઈન એક્સ અપોન કોસ એક્સ આપણે બંને રીતે કરી જોઈએ થઈ જશે બરાબર છે ચલો જોઈએ 1 માઇનસ સાઈન એક્સ અપોન કોસ એક્સ આ રકમ બીજી રીતે લખી શકાય બરાબર છે કેવી રીતે લખાશે આપણે લખી દઈએ અથવા 1 અપોન કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ cos x 1 minus sin x upon cos x તો 1 upon cos x એટલે sec x થઈ ગયું અહીંયા sec x minus બસ હવે તમે વિસ્તરણ કરો પેલા જોડાણમાં થઈ જશે જો
sec x into sec x sec square x अनाज वस्तु करें से पची पची आज करेंगे इसे बराबर से अने अन्यथा था से sec square x minus અહીં cos² આપો એ જટી જ આપેલો છે cos² પહેલા માં રકમ બનાવી છે કેમ કહો sec x sec x sec x tan જો sec x tan ગુણાકાર કરો sec² sec x એટલે આ જ વસ્તુ અહીં છે બીજી રીતે લખી શકાય થઈ ગયું એ જ વસ્તુ તમે કરી દીધી બસ હવે sec² શું કરવાનું શું થાય તમને ખબર છે જુદા પાડવાનું છે ને sec² x dx માઇનસ કૌંસ સંકલન sec x tan x જેટલો dx sec² શું કરવાનું શું થાય tan x sec x tan x શું કરવાનું sec x પણ આગળ માઇનસ એટલે રકમ આવી રીતે હોય કે આ રીતે હોય છે તો પૂછવાની રીત અલગ છે બરાબર છે એટલે મેં ચોપડી ની અંદર આ ચેન્જ કરી લીધું તમને સમજાવવા માટે કે આપણે આ રીતે કરી શકાય છે દાખલો બરાબર છે એટલે આ દાખલા તમારે કરવાના હોય છે એટલે આપણે જે દાખલો 15 આવ્યો સંજયના એની અંદર પછી આગળ 16 માં દાખલા કે આવી રીતે રાખ્યા છે એટલે કરાવેલા દાખલા બધા જ ઉદાહરણ સાથે લેવા બનો उदाहरण साथी करने का परिवार उदाहरण साथी करावे साथे सात पॉइंट एक नाम पर बीवा तो नाटक नंबर दस से पंद्रह सुधी हो बराबर से आपको तो मालूम उदाहरण साथे करावे साथे सात पॉइंट एक नाम पर बीवा करता है दस से पंद्रह बराबर સાધે 7.1 દાખલા નંબર 100 પછી બાકી રહેતા એ પછી થઈ જશે બરાબર પહેલા તમારે ક્લિયર થઈ સાધે 7.1 દાખલા નંબર 100 જોઈએ બરાબર કેવો છે જરા ધ્યાન તો રાખે ખબર શું પડે બરાબર સરસ દાખલા તમારા છે 16 નું કૌંસ સંકલન 2x બહુ ઈઝી છે એવું લાગે છે મને સંકલન 2x માઇનસ 3 cos x प्लस ई टू एक्स ई बद्दा पदों जुदा पड़ गए बराबर गामना तमाम जवाब आई जैसे फटाफट जो टू एक्स ई एक्स माइनस थ्री सर्कल कॉस एक्स प्लस सर्कल सॉरी डी एक्स प्लस सर्कल ई टू एक्स डी एक्स ठीक है अबे बेयर चल एक्स दो निचे अंदर निकलने वन प्लस वन अपन वन प्लस वन माइनस वन cos x નું અહીંયા sin x થાય બરાબર છે પછી ઓના કારણે માઈનસ sin x ઓકે પ્લસ ઈ રીસ્ટ એક્સ થઈ જશે પ્લસ થી 2 x² / 2 ને લે ઉડી ગયા માઈનસ 3 sin x પ્લસ ઈ રીસ્ટ એક્સ પ્લસ થી એટલે કે x² - 3 sin x પ્લસ ઈ રીસ્ટ એક્સ પ્લસ થી ચલો ચેક કરો જવાબ આ દાખલો પણ તમારે બે વાર કરવાનો છે આ દાખલો પણ તમારે બે વાર કરવાનો છે x² - 3 sin x / x પછી એવું ન થાય એવું જોઈએ કે cos x નું માઈનસ sin થાય એટલે માઈનસ માઈનસ પ્લસ એવું નહીં સંકલન ની અંદર ધ્યાન રાખવાનું છે sin નું માઈનસ cos થાય cos નું માઈનસ sin થતું નથી એટલે આ ઉદાહરણ પણ તમારે આની સાથે ગણી લો દાખલા નંબર 16 સુધી કરી દઉં છું બરાબર છે દાખલા નંબર 16 સુધી લેવા થઈ જશે આપણું ઉદાહરણ સાથે બરાબર છે દાદા તો તમારા અંદર કોઈ ભરમ થઈ ગયું બરાબર છે બે વાર કરશો
એટલે સંકલન વિકલનની તમને ખ્યાલ આવી જશે જેટલો સંકલન વિકલન આ સમજાતા જલે ઓકે ચલો તો આજનું કાર્ય પૂરું થઈ ગયું